આજે શનિવારના દિવસે આપને દર્શન કરાવીશું કષ્ટભંજન હનુમાનજીના। જામનગરના લાખોટા તળાવ પાસે સ્થિત છે જગવિખ્યાત બાલા હનુમાન મંદિર, કે જ્યાં છેલ્લા ઘણા વર્ષોથી અખંડ રામધૂન ચાલી રહી છે। કહેવાય છે કે અહીં દર્શન માત્રથી જ જીવનની તમામ વિપદા દૂર થાય છે। તો આવો જગ પ્રસિદ્ધ એવા બાલા હનુમાન મંદિરનો મહિમા જાણીએ। દર્શન કરો અજય હનુમાનના, બાલા હનુમાનના દર્શનનો અનેરો લહાવો, જેના દર્શન અપાવશે તમામ દુઃખોમાંથી મુક્તિ, જે ખોલશે તમારા તમામ સમૃદ્ધિના દ્વાર। કહેવાય છે કે રામ નામ લેવા માત્રથી સંસારરૂપી ભવસાગર તરી જવાય છે, એટલું તેજપુંજ રહેલું છે રામ નામમાં। અને શ્રી રામના પરમ ભક્ત એવા હનુમાનજી માટે કહેવાય છે કે જ્યાં રામ નામ હોય ત્યાં તેઓ અવશ્ય હોય છે બિરાજમાન। ગુજરાતનું જામનગર આદિકાળથી મંદિરોની નગરી કહેવાયું છે। અહીં એકથી એક ચડિયાતા પ્રચલિત એવા ઐતિહાસિક મંદિરો આવેલા છે, અને આવું જ એક વિશ્વ પ્રચલિત મંદિર છે બાલા હનુમાન મંદિર, જે પાવન થયું છે હનુમાનજીના વાસથી। અહીં હનુમાનજી દર્શન આપે છે બાલ સ્વરૂપે। વર્ષોથી ચાલી રહી છે અહીં અખંડ રામધૂન। સૌના કષ્ટ હરનારા દેવ મનાય છે બાલા હનુમાન। જામનગર શહેરની મધ્ય આવેલા લાખોટા તળાવની પાળે વર્ષો પહેલા આ બાલા મંદિરની સ્થાપના કરવામાં આવી હતી। મંદિરની સ્થાપનાની સાથે પ્રાકૃતિક સૌંદર્ય, ભક્તોની ભીડ અને શ્રી રામ નામ ધૂન, આ તમામ વસ્તુઓ પર્યાય બની ચૂકી છે આ બાલા હનુમાન મંદિરની। મંદિરના મુખ્ય ગર્ભગૃહમાં પ્રવેશતા જ જાણે રામ નામ અને હનુમાન નામક ખોવાઈ જવાનું મન થાય તેવું વાતાવરણ જોવા મળે છે। જ્યાં જુઓ ત્યાં માત્ર રામ ભક્તિમાં લીન ભક્તો, મંદિરની દિવાલો પર પણ રામનું નામ અને રામધૂનમાં ખોવાયેલા અનેક ભક્તો। મંદિરમાં દેવ હનુમાનના બાળ સ્વરૂપના ભક્તોને દર્શન થાય છે, જ્યાં રામ લક્ષ્મણ અને માતા જાનકી સાથે દેવ હનુમાન છે વિરાજમાન। સિંદૂરી સુરત, આકર્ષક શણગાર અને મસ્તક પર નિત્ય રામ ભગવાનના આશીર્વાદ પ્રાપ્ત કરતા બાલા હનુમાનનું સુહામણું સ્વરૂપ જોઈને ભક્તો ધન્ય ધન્ય થઈ જાય છે। અને આ અખંડ રામધૂન બાલા હનુમાનજીનું મંદિર છે, તળાવની પાળે સૌંદર્ય રમણીય વાતાવરણ છે, અને અહીંયા અખંડ રામધૂન કેટલા વર્ષોથી ચાલી રહી છે, અમે રોજ અહીંયા દર્શન કરવા આવીએ છીએ। અહીંયા દર્શનનો અનેરો મહિમા છે, અને આપણા વર્લ્ડ વિખ્યાત આ જામનગરનું મંદિર છે, ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં આપણા મંદિરનું નામ છે, અને અહીંયા અખંડ અત્યંત માણસો દર્શન કરવા આવે છે અને શ્રદ્ધાપૂર્વક આવે છે, અને બધાની મનોકામના બાલા હનુમાનજી મહારાજ પૂરી કરે છે। 24 કલાક નોન સ્ટોપ ડે એન્ડ નાઇટ રામધૂન ચાલે છે, શ્રીરામ જયરામ જય જયરામ ધૂન કરી છે। અહીંયા વાવાઝોડું આવ્યું, સાયક્લોન આવ્યું અને પાકિસ્તાનની વોર થઈ ત્યારે પણ આ શ્રીરામ જયરામ જય જયરામ ધૂન ચાલુ હતી અને અવિરત અત્યારે ચાલુ જ છે, અને પરદેશથી જે આવે છે ઇન્ડિયામાં દર્શનાર્થીઓ અહીંયા અવશ્ય આવે છે અને આ જોઈને ધન અતિ ધને લાગણી અનુભવે છે। આ મંદિરમાં આવનાર તમામ ભક્તો મનમાં એક શ્રદ્ધા સાથે આવે છે કે દેવ હનુમાન તેમના તમામ કષ્ટોને હરી લેશે અને તેમને સુખ અને સમૃદ્ધિ પ્રદાન કરશે। આ મંદિર અહીંયા ચાલતા અખંડ રામધૂનના કારણે પણ સમગ્ર વિશ્વમાં પ્રખ્યાત છે। આ મંદિરમાં છેલ્લા 56 વર્ષોથી અવિરત રીતે રામધૂન ચાલી રહી છે, જેની નોંધ ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં પણ કરવામાં આવી છે। વર્ષ 1964માં જૂન મહિનાથી અહીં રામધૂનની શરૂઆત થઈ હતી, જે આજે પણ અવિરત ચાલુ છે, જેના કારણે આ મંદિર વિદેશમાં પણ લોકપ્રિય બન્યું છે। અમે આ જામનગરમાં રહી છીએ ત્યારે મંદિરનો મહિમા બહુ જ, અમે જ્યાંથી રહી છીએ ત્યાંથી દર્શન કરવા આવી છીએ। અમે જામનગરમાં 20 વર્ષથી રહી છીએ, 25 વર્ષથી આ ડેલી દર્શન કરવા આવી, સવારે સાંજે નવરા થાય ત્યાં અહીંયા બેસવાના આવી છીએ। અહીંયા 24 કલાક રામધૂન ચાલુ હોય છે, એનાથી અમને બહુ મજા આવે છે બેસવાની ને બધી રીતે અહીંયા આગળ। અહીંયા ભક્તો પોતાની આર્થિક સદ્ધરતા માટેની મનોકામના પૂર્તિ માટે તો દાદાને વિનવે જ છે,
પરંતુ પોતાને બળ બુદ્ધિ પ્રદાન કરવાના આશીષ માંગતા પણ ભક્તો અહીં નજરે પડે છે અને લોકોની માન્યતા છે કે અહીં ઈચ્છા ધરાવેલ કોઈ પણ મનોકામના દાદા પૂર્ણ કરે છે તેથી જ તો નિત્ય આધામમાં જોવા મળે છે ભક્તોનું ઘોડાપૂર બાલા હનુમાન મંદિરે નિત્ય સાંજે 51 દીવડાની આરતી થાય છે વર્ષ દરમિયાન રામનવમી હનુમાન જયંતિ અને વિજયાદશમીના દિવસે અહીં વિશેષ આરતી કરવામાં આવે છે આ મંદિરની બરાબર બાજુએ શ્રી સત્યનારાયણ દેવનું પણ એક નાનું પરંતુ સુંદર અને પૌરાણિક મંદિર આવેલું છે અહીં આ મંદિરમાં શ્રી સત્યનારાયણ દેવની અત્યંત સુંદર મૂર્તિના ભક્તોને દર્શન થાય છે જેના દર્શન કરવાનું પણ ભક્તો નથી ચૂકતા શ્રી બાલા હનુમાન મંદિરે દર્શને આવતા ભક્તો શ્રી હરિ વિષ્ણુ અને દેવ હનુમાન બંનેના એક સાથે આશીર્વાદ આ એક જ સ્થાનેથી પ્રાપ્ત કરે છે અને બંને સબળા દેવના એક સાથે આશીર્વાદ પ્રાપ્ત થતા હોય એવી રાજ્યમાં ભાગ્યે જ કોઈ જગ્યા છે જેથી આ મંદિર પ્રત્યે ભક્તોને જે અપાર શ્રદ્ધા અને અનોખી આસ્થા ભક્તિ સંદેશ સંદેશ ન્યૂઝ જામનગર